દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોની સ્થિતિ બની દયનીય. વાવાઝોડાની અસરથી દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે કરી. દ્વારકાના રૂપાણ બંદરના માછીમારો દરિયાકાંઠે માછીમારો કરતા નજરે પડ્યા અને વાવાઝોડાની અસરથી જમીનના ખેડૂત નહીં દરમિયાન સાગર ખેડૂત પણ મુકાયા છે મુશ્કેલીમાં. ત્યારે મહાનામના વાવાઝોડાની અસરથી દ્વારકા જિલ્લાના સમુદ્રમાં કરંટ જોવા મળ્યો અને બીજી તરફ માછીમારો કિનારે માછીમારી કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાની અંદર કરંટ જોવા મળ્યું, સાથે જ વાવાઝોડાની અસરના કારણે દરિયામાં માછીમારી કરતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. ત્યારે હાલ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર બોટને લાંગરી દેવામાં આવી છે અને મોટાભાગની બોટ દરિયાકાંઠે જોવા મળી રહી છે. ત્યારે દ્વારકા જિલ્લાના રૂપાણ બંદર દરિયાઈ વિસ્તારમાં દરિયાકાંઠે માછીમારોને બોટનું પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે અને માછીમારોની બોટ દરિયાકાંઠા વિસ્તારમાં હાલ જોવા મળી રહી છે, જ્યારે જિલ્લાની 3500 જેટલી બોટ હાલ દ્વારકા જિલ્લાના ઓખા રૂપાણ બંદર સલાયાવાડીના વરાણા સહિતના દરિયા કિનારે જોવા મળી રહી છે. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા.